ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? આજે આપણે જોશું ધોરણ 5 માં પર્યાવરણ વિષયમાં પાઠ 5 બીજ બીજ અને બીજ, જે પાઠના નામના આધારે જ આપણે ખ્યાલ આવી જાય છે કે બીજ એટલે કે શું. તો બીજ છે આપણે જે ફળો ખાઈએ છીએ, તો ચીકુનું ફળ ખાય છે તો એમાં મોટું બીજ નીકળે છે, જે કાળા કલરનું હોય છે, તો આપણે જોયું હોય છે, જોયું છે ને. તે પછી આપણે સફરજન ખાતા હોય છે તો એમાં નાના બીજ હોય છે. આવી રીતે આપણે બધા જ ફળોમાં જુદા જુદા અલગ અલગ બીજ જોયા હશે તમે. એટલે આમાં આ સિવાય પણ શાકભાજીમાં પણ બીજ હોતા હોય છે, જેમ કે મરચાના બીજ છે, મરચું આપણે સુધારીએ ત્યારે એમાંથી એના બીજ છે એ સફેદ નાના નાના નીકળે છે. તમે ઘરમાં રસોઈ બનાવતા મમ્મીએ સંભાળતા હોય, શાક સંભાળતા હોય ત્યારે આપણે જોયા હોય છે, ભીંડાના બીજ હોય છે, મરચાના હોય છે, કાકડીના હોય છે, આવા અલગ અલગ શાકભાજીમાં પણ બીજ હોય છે નાના અને મોટા. આજે બીજ વિશે આપણે વાત કરવાની છે, જેમાં આપણે જાણવાનું છે કે બીજ એટલે કે શું. બીજ એટલે કે જેમાં બીજને જમીનમાં દાટવામાં આવે તો એને યોગ્ય પ્રમાણમાં હવા, પાણી અને જમીન સારી રીતે અને મળી રહે, તેમજ ગરમી મળી રહે તો શું મળે છે, તો કે બીજનો સારી રીતે વિકાસ થાય છે અને તેના જેવો જ બીજો છોડ છે એ ઉગી નીકળે છે. આવી રીતે બીજ છે એનો ખ્યાલ આપી રહ્યો છે. હવે આપણે જોવાનું છે આ વાતને આધારે, ગોપાલની વાતને આધારે આપણે પાઠની શરૂઆત કરીએ, જે વાતની આજે આપણે જોશું. ગોપાલ, ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો. શું કારણે? કે તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા. ગોપાલને ખૂબ ખુશી હતી, એના મામસી છે એ તેના ઘરે વેકેશન ગાળવા માટે આવવાના હતા. અવનવી વાનગીઓ બનાવશું અને બધા ખૂબ જ રમીશું. અને એને આનંદ હતો કે એના માસીના છોકરાઓ આવશે તો વેકેશનમાં ખૂબ મજા કરશું, અવનવી વાનગીઓ બનાવશું, રમતો રમશું અને ખૂબ મજા કરીશું. એ વિચારથી ગોપાલ ખૂબ જ ખુશ હતો. એટલામાં તેની માતાએ બૂમ પાડી. હવે એ વિચારમાં એને ખૂબ વિચાર આવતા હતા, આ સાથે જ એને મજા પણ આવતી હતી, ત્યારે એની માતાએ બૂમ પાડી, ગોપાલ રાતે સૂતા પહેલા 2 વાટકી ચણા પલાળી દેજે. એટલે કે એની માતા શું કહે છે બૂમ પાડીને, કે ગોપાલ તું છે ને રાતે સૂતા પહેલા 2 વાટકી ચણા છે એ પલાળી દેજે, હું ફોઈના ઘરે જવાની છું સવારે આવીશ. એની માતા કહે છે કે હું ફોઈના ઘરે જવાની છું સવારે આવીશ, તું રાતે સૂતા પહેલા 2 વાટકી ચણા પલાળી દેજે. હવે આપણે એનાથી આગળ જોઈએ તો શું થાય છે. હવે ગોપાલ છે એની માતાના કહ્યા પ્રમાણે કરે છે. જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે એને વિચાર આવ્યો. એને વિચાર આવે છે કે માતાએ 2 વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિઓને કેવી રીતે થાય. હવે એની માતાએ તો 2 વાટકી જ કહ્યું હતું. એને વિચાર આવે છે કે 8 વ્યક્તિ છી તો આટલા ચણા 2 વાટકી કેવી રીતે પૂરા થશે. તો એને એના ઉપરથી એને શું કર્યું, તો કે એને વિચાર આવે છે કે આ તો ચણા ઓછા પડશે, તો એને શું કર્યું, તો ડબલ એટલે કે 4 વાટકી એને પલાળી દીધા, ચણા છે એ પલાળી દીધા. સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેણે જોયું તો વાસણમાંથી ઉભરાઈને બહાર આવતા હતા, ચણા છે એ વાસણમાંથી ઉભરાઈને બહાર આવતા હતા. એટલે રાતે જ્યારે એ પાણીમાં પલાળે છે ત્યારે 4 વાટકી પલાળેલું 2ના બદલે 4 પલાળેલી, એટલે વાસણ છે એ જેમ જેમ ચણા પલાળતા ગયા એમ તે બહાર આવતા ગયા અને વાસણ છે એ નાનું પડ્યું. એટલે એની માં આવીને જોવે છે. તેણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલને પૂછ્યું કે આટલા બધા ચણા કેમ પલાળ્યા, મેં તો તને 2 જ વાટકીનું કહ્યું હતું. ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો. ગોપાલ છે એ જોઈ કે ચણા છે બહાર આવ્યા છે વાસણમાંથી ઉભરાઈને, તો એ આશ્ચર્યમાં પડી જાય છે કે આ ભાઈ કઈ રીતે બન્યું. એને વિચાર આવે છે. માતાએ કહ્યું, કઈ વાંધો નહીં, સારું થયું, હું અડધા ચણા છે એ ચણાનું શાક બનાવીશ, અડધા ચણાનું શાક બનાવીશ અને બીજા ચણા છે એ ફણગાવી દઈશ, એટલે કે ફણગાવી દેવું, એટલે કે જે ચણા છે એને 1-2 દિવસ પલાળી અને પછી છે એને કપડામાં, સાદા સુતરાઉ કપડામાં બાંધી અને પોટલી છે ઊંચી બાંધી રાખે છે અને 2-3 દિવસમાં જેમાં ફણગા ફૂટી નીકળે છે તેને ફણગાવેલું કઠોળ કહે છે, એટલે કે ફણગાવી દઈશ. ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલી દઈશ, ડોક્ટરે તેને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે. ગોપાલ તેની માતાને અડધા ચણા ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે
લટકાવી દીધા. હવે એને શું કર્યું કે એની માતા કહે છે કાઈ વાંધો નહીં, એને થોડાક ચણાનું શાક બનાવીશ ને થોડાક ચણા મારા કાકીને ત્યાં હું મોકલાવી દઈશ. શું કામે કે ડોક્ટરે તેને ચણા ફણગાવેલું કઠોળ ખાવાનું કહ્યું છે. ડોક્ટર જ્યારે આવું કહે છે તો એનું કારણ શું છે? તો કે ભાઈ ફણગાવેલા કઠોળ છે એ આપને વધારે માત્રામાં પ્રોટીન આપે છે, તેમજ પોષક તત્વો આપણા શરીરમાં પૂરા પાડે છે. તેમજ જ્યારે વ્યક્તિને અશક્તિ આવી ગઈ હોય ત્યારે તમને ખબર છે ડોક્ટર કહે છે કે મગનું પાણી અથવા તો મગ ખાવાના અથવા તો ફણગાવેલું કઠોળ ખાવાનું, જેથી આપણા શરીરમાં પૂરતા પોષક તત્વો અને પ્રોટીન મળી રહે અને શક્તિ છે એ આપણામાં આવી શકે. એટલા માટે ફળગાવેલા કઠોળ ખાવાનું કહે છે. આવી રીતે માતાએ ચણા છે એ એક પોટલી બાંધી અને રાખી દે છે. આ આપણે ગોપાલની વાત કરી. હવે આપણે જોઈએ જેના આધારે આપણે જોવાનું છે કે આટલું કરીશું, એટલે કે એક પ્રયોગના આધારે કરવાનું છે. જે તમારી આઈડિયલ બુકમાં એક પ્રયોગ પણ આપેલો છે, જે 3 વાટકી લેવાની છે અલગ અલગ અને પ્રયોગના આધારે અવલોકન કરવાનું છે અને કઈ રીતે તેની પદ્ધતિ કઈ છે એ બધું છેલ્લે એનો નિર્ણય, આ બધું જોવાને આપણે જોઈએ. તો શું તમને યાદ છે 4th ધોરણમાં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી? હવે બીજની પ્રવૃત્તિ આપણે પાછી કરીએ. તમે 4th ધોરણમાં હતા ત્યારે અલગ અલગ બીજ તમને કહેલું હતું, જેમ કે અનાજ, કઠોળ અને તેલબિયા. આ બધા બીજ છે, કઠોળ છે, શાકભાજી છે, એટલે કે જે અલગ અલગ બીજ છે તેને અલગ અલગ પાડવાની આપણે ચાટ બનાવી અને તે શીખી ગયા. એના આધારે આપણે આજે એક બીજી પણ પ્રવૃત્તિ કરવાની છે, જેમાં થોડા ચણા અને 3 વાટકી લો. થોડા ચણા લેવાના છે, 3 અલગ અલગ વાટકી લેવાની છે. પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી વાટકી પાણીથી ભરી દો, એટલે કે થોડાક એક વાટકી લઈ અને તેમાં થોડાક પાણીથી આખી ભરી દેવાની છે પહેલી વાટકીમાં. બીજી વાટકીમાં 4-5 ચણા ભીના કપડા અથવા તો રૂમાં વીંટીને મૂકીને કપડું કે રૂમાં સુકાય નહીં તે રીતે તેનું ધ્યાન રાખવાનું. બીજી વાટકીમાં છે કપડું લઈ અથવા તો રૂ લઈ એની માથે ભીના શ્રે અને જો સુકાઈ ન જાય એનું ખ્યાલ રાખવાનો છે અને આવી રીતે ચણા તેની માથે મૂકવાના છે એક વાટકીમાં. ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકો, બીજું કંઈ મૂકવાનું નથી. ત્રણેય વાટકીને ઢાંકી દો. હવે ત્રીજી વાટકીમાં બીજું કાંઈ નથી નાખવાનું, ખાલી ચણા જ રાખવાના છે અને આવી રીતે ત્રણેય વાટકી છે એ ઢાંકી દેવાની છે. હવે આપણે એનું અવલોકન કરવાનું છે. 2 દિવસ પછી ત્રણેય વાટકીઓમાં ચણાનું અવલોકન કરો અને ચણામાં થયેલા ફેરફાર નોંધો. હવે 2 દિવસ પછી ચણામાં શું ફેરફાર થયો એ આપણે જોવાનું છે. ચાલો એના આધારે જોઈએ. તો આ 3 વાટકી છે આપણે અલગ અલગ રીતે. પહેલી વાટકીમાં જો તો કે પાણીથી ભરી દીધી હતી, ચણા છે એ પહેલી વાટકીમાં નાખી અને પૂરેપૂરી પાણીથી ભરી દીધી હતી. બીજી વાટકીમાં તો કે ભીના કપડામાં વીંટીને અથવા તો રૂ રાખીને એમાં ચણા છે એ રાખી દીધા લે છે. અને ત્રીજી વાટકીમાં તેમાં કશું જ નાખ્યું નથી, ખાલી વાટકીમાં ચણા જ નાખેલા હતા. તો આવી રીતે 2-3 દિવસ પછી જોતા આ ચણાનું શું થયું એનું અવલોકન કરવાનું છે. જો પહેલી વાટકીમાં તો પાણી ભરેલું હતું તો ચણા એકદમ ફૂલાઈ ગયા, પલળીને એકદમ ફૂલાઈ ગયા છે. બીજી વાટકીમાં ફણગા ફૂટી ગયા છે, એટલે કે એની અંકુર થઈ ગયેલું છે બીજનું, એટલે કે ચણાનું. તો જેના આધારે આપણે જોઈ રહ્યા છીએ 2-3 દિવસ છે એ આવે ગોપાલી માતાએ જેમ ફણગાવેલું કઠોળ કરેલું હતું જેને પોટલી બાંધી અને 2-3 દિવસ રાખેલું, તો ફણગાવેલા એના કૂપણો ફૂટી નીકળે છે ચણામાંથી. તો એ પણ 2 ભીની વાટકીમાં એટલે કે રૂવાળી વાટકીમાં આ જોવા મળે છે ચણાની સ્થિતિ. અને આ વાટકીમાં કંઈ ફેરફાર થતો નથી, તે વાટકીમાં તેમને તેમ ચણા રહે છે. આનો આધાર એમ છે કે વાટકીમાં જે આપણે જે ચણા નાખેલા હતા તેને પાણી મળે તો તેને તેમાં પલળી અને ઉપર આવે છે અને તે ખોરાક એટલે કે તે ચણા છે એ પોચા બને છે. આપણે કાચા ચણાને જ્યારે નખ વડે દબાવીએ તો કેવા કઠણ હોય છે, પણ જો એને પલાળવામાં આવે 2-3 દિવસ રાખીએ તો આપણે એને દબાવતા તે પોચા બની જાય છે. આના વિશે જોયું. હવે આપણે આગળ જોઈએ, જેમાં આપણે બીજો પણ પ્રયોગ કરવાનો છે. તમને ઘણીવાર કીધેલું પણ છે, તમે 4th ધોરણમાં શીખી ગયા છો કે તમારા ઘરમાં કોઈ કુંડું હોય અથવા તો કોઈ પ્લાસ્ટિકનું કુંડું અથવા તો કોઈ બોટલ હોય એને કાપી ઉપલો ભાગ અને એમાં માટી ભરી કોઈ એક જ બીજ વાવવાનું હતું અને એ બીજ ક્યારે ઉગે છે, જેમ કે ઘઉં છે, મગ છે, તલ, રાઈ, આ બધું ક્યારે કેટલા દિવસમાં ઉગે છે અને કોનો છોડ સૌથી પહેલાં
ઉગે છે એ બધું જોયું હતું, જેમાં હવા પાણી અને ગરમી સપ્રમાણમાં મળે તો છોડ છે એ ઝડપથી વિકાસ થાય છે, જે આધારે આપણે જોવાનું છે. આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત થઈ શકતી નથી. આવું કેમ? તો દાળ છે એ આખો દાણો હોય તો એ અંકુરિત થાય, બરાબર છે. જ્યારે દાળ છે એને બે ફાળ કરવામાં આવે, એટલે કે દ્વિદળ, એક દળ અને દ્વિદળ છે. અનાજથી એક દળ છે અને કઠોળ છે એ દ્વિદળ છે, જે આપણે આગળના વિડીયોમાં એટલે કે આમાંનામાં આગળ જોશું. આપણે અત્યારે જોયેલું કે આપણે દાળ છે એ અંકુરિત થતી નથી, કેમ કે એની પહેલેથી બે ફાળ થઈ ગયેલી છે. એના આધારે આપણે જોવાનું છે, ચિત્ર દોરો અને પ્રયોગ કરવાનો છે, જેમાં તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કે કુંડું છે એની અંદર એને છોડ વાવેલો છે. તો ચાલો અંકુરિત ચણાના બીજને ધ્યાનથી જુઓ અને ચિત્ર દોરો. આ ચિત્ર છે એ તમારે તમારે દોરવાનું છે તમારા નોટબુકમાં. પ્રોજેક્ટ, કોનો છોડ કેટલો મોટો, કોનો છોડ છે એ કેટલો મોટો થયો તે વિશે નિરીક્ષણ કરવાનું છે. માટીનું કુંડું અથવા તો પહોળા મોઢાવાળા પ્લાસ્ટિકનો ડબ્બો લો. એટલે માટીનું કુંડું હોય તો એ લેવાનું છે, નહીતર કોઈ વધારાના પ્લાસ્ટિક પડેલું હોય તેનો ઉપરનો ભાગ કટ કરી અને નીચેનું તળિયામાં એને ભાવવાનું છે માટી નાખીને. તેના નીચે છેડે એક કાણું પાડો, એટલે કે જે હવા છે એ અવર જવર કરી શકે, તેમજ પાણી વધુ પડતું આપી દીધું હોય તો તે પણ નીકળી જાય. તેમાં એક જાતના ચાર પાંચ બીજ મૂકો, એટલે કે કોઈ પણ એક બીજ લેવાનું છે અને એને નાખવાનું છે. તેને ધીમેથી માટીમાં દબાવી દો, પછી તેમાં જરૂરિયાત મુજબનું પાણી રેડો. વર્ગના બધા જ બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે, જેમ કે રાઈ, મેથી, તલ, ગવાર, ધાણા વગેરે. કોઈ પણ એક જ બીજ લેવાનું છે, કુંડામાં વાવવાનું છે અને આ બધી પ્રક્રિયાને આધારે આપણે જોવાનું છે કે તેને સારી રીતે સૂર્યપ્રકાશ એટલે કે પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે, તેમજ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે, હવા મળી રહે, તો તેનો વિકાસ અને વૃદ્ધિ થાય છે, છોડ સારી રીતે ઉગે છે કુંડામાંથી. હવે આપણે જોવાનું છે, તમને કહેલું એ પ્રમાણે જોવો તો કે બીજને ઉગવા માટે સૌ પ્રથમ તો શેની જરૂરિયાત હોય છે? તો કે ભાઈ ગરમી છે એટલે કે સૂર્યપ્રકાશની, સૂર્યપ્રકાશની હાજરીમાં તે તેના પર્ણો છે એ રસોડા તરીકે કાર્ય કરે છે. પર્ણો જેવો સૂર્યપ્રકાશ એના ઉપર પડે છે તો તેનો ખોરાક તે પર્ણો બનાવે છે. એવી જ રીતે હવા, હવા છે જેના આધારે પણ તેને જરૂર છે છોડને. પછી પાણી અને જમીન, આ ચારે પ્રક્રિયા છે જેના આધારે તે છોડ છે એનો વિકાસ થાય છે. જો એક પણ વસ્તુ એને ન મળે, પાણી ન મળે, તો છોડ છે એ સુકાઈ જાય, અથવા તો એને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ ન મળે તો એ સુકાઈ જાય છે, અથવા તો એનો વિકાસ થતો નથી. આવી રીતે તેને યોગ્ય પ્રમાણમાં બધું સપ્રમાણમાં મળી રહેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આગળ આપણે જોઈ ગયા અનાજ, કઠોળ અને તેલબિયા વિશેની વાત કરેલી છે. ચોથા ધોરણમાં પણ આપણે આ બધા વિશે ચાટપટ બનાવેલો હતો, તમને યાદ છે ને? હા, તો આજે આપણે આના વિશે પણ ચર્ચા કરવાની છે, જેના વિશે થોડું ઊંડાણથી શીખીશું. સૌપ્રથમ જો અનાજ એટલે કે એક દળ બીજ છે, જેમાં આપણે જોઈ રહ્યા છીએ ઘઉં, બાજરી, ચોખા અને મકાઈ, આ બધું છે એ એક દળ બીજ છે. એક દળ બીજ એટલે કે જેના બે સરખી ફાળ થતી નથી, જેને ખાંડતા એટલે કે જેને જેના ટુકડા જ ખાલી થાય છે અને જેનો લોટ બને છે. આધારે જોઈએ કઠોળ એટલે કે દ્વિદળ બીજ છે, જેને આપણે જોઈ રહ્યા છીએ, જેમાં છે તો કે મગ છે, ચણા છે, વટાણા છે, આ બધા સોયાબીન, આ બધું છે એ કઠોળના આધારે દ્વિદળ બીજ છે, જેને પલાળતા અથવા તો જેને ખાંડતા બે સરખી ફાળ થાય છે અને આ બધું આપણે જોઈ રહ્યા છીએ. તેલબિયાના આધારે તો આપણે ખ્યાલ આવી ગયો છે, જેમાં આપણે તેલ કાઢીએ છીએ. મમ્મી શાક વઘારવા માટે શું મૂકે છે? તો કે ભાઈ તેલ મૂકે છે, જેવી રીતે કે તલનું તેલ હોય છે, મગફળીનું, રાયણનું અથવા તો સોયાબીન છે, આ બધા છે એના આધારે બધા અલગ અલગ તેલ નીકળે છે, જેને તેલબિયા કહે છે અને જેનો ખોરાક તરીકે આપણે ઉપયોગ પણ કરીએ છીએ. આ આધારે આપણે આગળ જોઈએ કે ભાઈ એના આધારે તફાવતો પાડેલા છે જે આપણે જોવાના છે, જે આપણે આગળ શીખવાના છે, જેના વિશે આપણે જોઈએ એક દળ બીજ અને દ્વિદળ બીજ.
જેમાં સૌ પ્રથમ જોઈએ, જે બીજની બે સરખી ફાળ ન થાય તેને એકદળ બીજ કહે છે, એટલે કે જેની બે સરખી ફાળ ન થાય તેને એકદળ બીજ કહે છે. જ્યારે દ્વિદળ બીજમાં જેની બે સરખી ફાળ થતી હોય તેવા બીજને દ્વિદળ બીજ કહે છે, એટલે કે જે કઠોળ છે એની બે ફાળ થાય છે. જ્યારે અનાજ છે એની બે સરખી ફાળ થતી નથી, જેમાં ઘઉં બાજરી એટલે કે એકદળ બીજમાં ઘઉં બાજરી મકાઈ જેવા અનાજના બીજ એકદળ બીજ કહે છે, એટલે કે અનાજ છે એ બધા એકદળ બીજ છે. જ્યારે કઠોળ છે જે દ્વિદળ બીજ છે, મગ તુવેર ચણા વટાણા જેવા કઠોળ છે એ દ્વિદળ બીજ છે. આ બધા બીજના આધારે આપણે જોયું કે એકદળ બીજ અને દ્વિદળ બીજ કોને કહેવાય. એવી જ રીતે અનાજ અને કઠોળ વિશે પણ આપણે જોઈએ તો તે એકદળ બીજ છે. અનાજ છે એ શું છે? એકદળ બીજ છે. જ્યારે કઠોળ છે એ દ્વિદળ બીજ છે. તેની એટલે કે અનાજ છે તેની બે ફાળ થતી હોય છે, અને કઠોળની બે અનાજ છે એની બે સરખી ફાળ થતી નથી. અનાજની બે સરખી ફાળ નથી થતી, અને જ્યારે કઠોળની છે એ બે સરખી ફાળ થાય છે, જેને ખાંડતા અથવા તો એના ઉપર હથોડી વડે આપણે આગળ પણ પ્રયોગ જોયેલો છે કે હથોડી મારતા તેની બે સરખી ફાટ થાય છે કઠોળની, અને આ અનાજ છે એને ઉપર મારતા કોઈ વસ્તુ લગાવતા એનો ફાટ થતી નથી, એનો ભૂકો થઈ જાય છે. એટલે કે અનાજ છે તેમાંથી લોટ બને છે, જ્યારે કઠોળ છે એમાંથી દાળ બને છે. તેવી જ રીતે અનાજમાં ઘઉં બાજરી ચોખા વગેરે છે અનાજ છે, અને જેમાં કઠોળ છે મગ ચણા વાલ તુવેર વગેરે શું છે? કઠોળ છે. આ બધાના આધારે આપણે એના તફાવતો જોયા જેના વિશે આપણે જોયું. હવે આનાથી આપણે આગળ જોઈએ, જેમ કે આપણે જોઈ રહ્યા છીએ ચિત્રના આધારે કે કોઈ કાંઈ વાયવા વગર પણ તેના અંકુરિત એટલે એના કૂંપણો છે એ ફૂટી નીકળે છે, જે આપણે જોતા હોય છે. શોધી કાઢો, શું કોઈ બીજ છોડ બીજ વગર ઉગે છે? કોઈ બીજ છે એ વાયવા વગર પણ ઉગી જાય છે? તો કે ભાઈ બટેટા છે આપણે રોજિંદા ઉપયોગ કરીએ છીએ અને વધુ પડતો એનો ઉપયોગ કરતા હોય છે, તેને કાંઈ એમાં બીજ હોતા નથી, તો એ અચાનક એમાંથી આ કૂંપણો છે એ ફૂટી નીકળે છે. તમે જોતા હશો તો એમાંથી અંકુર ફૂટે છે. એવી જ રીતે ડુંગળી છે એ જાજો સમય લાંબો સમય પડી રહે અથવા તો ભેજના કારણે તો એમાંથી ડુંગળીના અમુક પર્ણો છે એ બહાર આવે છે. એવી જ રીતે ગાજર છે લસણ છે આ બધાને આપણે જોતા હોય છે આપણા ઘરમાં રસોડામાં કે અચાનક તે ઉગી નીકળે છે. આ બધું એનું અંકુરિત ફૂટી નીકળવું એ બધા બીજને આધારે થાય છે જે આપણે જોતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઘણા કઠોળ છે એને પલાળવામાં આવે છે સારી રીતે, બરાબર? તો એમાંથી લાંબો સમય 2-3 દિવસ પલાળી રાખી અને પછી એને સાદા કપડામાં બાંધી અને પલાળી રાખવામાં આવે અને લટકાડવામાં આવે છે, જેમાં પાણી છે એ નીકળી જાય છે. આવી રીતે ડોક્ટર છે એ ફણગાવેલા કઠોળ છે એ વધુ પ્રમાણમાં ખાવાનું કહે છે, કારણ કે વધારે એમાં પ્રોટીન મળે છે તેમજ પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપણા શરીરને મળી રહે છે અને આપણામાં શક્તિનું પ્રમાણ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. એટલે જ્યારે માંદા પડી અથવા તો આપણે ડોક્ટર આ બધું એટલે કે ફણગાવેલા કઠોળ ખાવાનું કહે છે. આ વિડીયોમાં આપણે આટલું જોયું. હવે આનાથી આપણે આગળ જોશું કે વેલક્રો છે એની શોધ કઈ રીતે થઈ, તેમજ આગળ છે બીજનું પરિબળો, બીજ ફેલાવાના પરિબળો જોશું, જેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો.